ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાનું વધુ એક કારસ્થાન ખુલ્યું છે. ભ્રષ્ટાચારી સાગઠીયાએ ઇમ્પેક્ટ ફીના નામે શાળા કોલેજોને ડોમ બાંધવા છૂટો દોર આપ્યો હતો. શહેરમાં 80 જેટલા બિલ્ડીંગમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું ખુલ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા હવે તમામ જોખમી બાંધકામો હટાવશે. એનસી બિલ્ડીંગમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ, આરએમસી તમામ હવે જોખમી બાંધકામ છે તે હટાવશે. મહાભ્રષ્ટ સાગઠીયાનો વધુ એક કારસ્થાનનો પણ પર્દાફાશ થયો છે. શાળા કોલેજને ડોમ બાંધવા માટે છૂટો દોર આપ્યો હતો. 80 જેટલી બિલ્ડીંગમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી પણ ભરવામાં આવી હતી, ત્યારે હવે આરએમસી છે તમામ બાંધકામો છે હટાવશે. વિગતો સાથે સંવાદદાતા શની જોડાઈ ગયા છે. શની, મહાભ્રષ્ટ સાગઠીયાનું વધુ એક કારસ્થાન સામે આવ્યું, શું અપડેટ? જેટલા જિજ્ઞાસા વાત કરવામાં આવે તો પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે. ઇમ્પેક્ટ ફીના નામે શાળા કોલેજોને ડોમ બાંધવાનો છૂટો દોર જાણે આપી દીધો હોય તેવી રીતે 80 જેટલા બિલ્ડીંગોમાં ઉપર ડોમ ખર્ચી દેવામાં આવ્યા હતા અને તેમને ઇમ્પેક્ટ ભરાવવા માટેનો ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. મહાનગરપાલિકાએ આ તંત્રએ આ જે જોખમી બાંધકામો લાગતા તે હટાવવામાં આવશે. એટલે મનસુખ સાગઠીયાએ જેટલા ઇમ્પેક્ટ ફીના નામે બાંધકામને છૂટો દોર આપવામાં આવ્યો હતો તે તમામ બાંધકામ હટાવવા માટેના આદેશ છે તે આપી દેવામાં આવે છે. ટૂંક સમયમાં મહાનગરપાલિકા તમામ બાંધકામો હટાવશે. જી બિલકુલ, આભાર શ્રેણી જાણકારી આપવા બદલ.